આપણે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. તો પ્રથમ આપણે બેઝિક ખ્યાલ જોઈએ. આપણને આ વસ્તુનો ખ્યાલ હશે જ તે કે આપણે કોઈ પણ કોઓર્ડિનેટ એટલે કે કોઈ પણ પોઈન્ટને આપણે બિંદુને આપણે અક્ષીસ ઉપર ઇન્ડિકેટ કરવા હોય તો કઈ રીતે કરીશું. સમજી લો કે આપણને 2 અને 3 આ બિંદુ આપણને આપેલું છે તો એને અક્ષીસ ઉપર ઇન્ડિકેટ કરવા હોય તો કઈ રીતે કરીશું. તો પ્રથમ આપણે આને નામ આપી દઈએ આ એક્સ અક્ષીસ અને આ વાય અક્ષીસ, આ 1 અને આ 2. અહીંયા લઈ લઈએ 1, 2 એન્ડ 3. તો 2 અને 3 તો 2, 3 પોઈન્ટ કયું આવશે? તો 2 અને 3 બિંદુ અહીંયા આવશે. સમજી લઈએ કે આપણને બિંદુ આપેલું છે 4 અને 5, 4 અને 2 લઈ લઈએ, બરાબર. તો અહીંયા આપણે પોઈન્ટના નામ આપી દઈએ 3 અને 4. તો 4 અહીંયા આવેલું છે, 2 અહીંયા આવેલું છે. તો આ જે છે તે એક્સ એક્સિસ કહેવાય છે, આ જે છે તે વાય એક્સિસ કહેવાય છે. તો 4 અને 2 બિંદુ ક્યાં આવશે? તો અહીંયા આવશે. તો એક્સ એક્સિસનો પોઈન્ટ 4 અને વાય એક્સિસનો પોઈન્ટ કેટલા લખાશે? 2 લખાશે. એટલે કે આ જે છે તે બેઝિક ખ્યાલ 9મા ધોરણની અંદર તમે જોયેલો હશે. હવે આપણે અંતરસૂત્રોનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ. જે આપણે આ ચેપ્ટરની અંદર એક્સરસાઇઝ, પહેલી એક્સરસાઇઝ અંતરસૂત્રના બેઝ ઉપર છે. હવે અંતરસૂત્રોનો ઉપયોગ કઈ રીતે કરવાનો? તો પહેલાં થોડોક બેઝિક ખ્યાલ જોઈ લઈએ કે સમજી લો કે આપણને એવું કહેલું હોય કે ભાઈ કોઈ વ્યક્તિ જે છે તે અહીંયા ઊભેલો છે, અહીંયા પૂર્વ દિશા છે અને અહીંયાથી ઉપર જતી દિશા ઉત્તર દિશા છે, અને એ વ્યક્તિને એ આ 0થી શરૂઆત કરીને તે પૂર્વ દિશામાં તે 36 કિલોમીટરનું અંતર કાપે છે અને અહીંયાથી પાછું 15 કિલોમીટરનું અંતર કાપે છે, બરાબર. તો હવે આપણને એવું કહેવામાં આવેલું હોય કે ભાઈ 0થી લઈને એ પોઈન્ટ સુધી તેને કેટલું અંતર કાપેલું હશે, બરાબર. તો આ ટાઈપના એક્ઝામ્પલ ગણવા હોય તો આપણે અંતરસૂત્રોનો ઉપયોગ કરીએ છીએ. તો એના માટે થોડોક બેઝિક ખ્યાલ આપણે એક્સ્ટ્રા જોઈ લઈએ. આપણને એ વસ્તુનો ખ્યાલ જ હશે કે સમજી લઈએ કે આપણને આ રીતના પોઈન્ટ આપેલા હોય કે આ છે 0, આ છે એક્સ એક્સિસ, આ છે વાય એક્સિસ. એક પોઈન્ટ આપણને આપેલો છે 40 પોઈન્ટ આપેલો છે, એક પોઈન્ટ આપણને આપેલો છે અહીંયા 60 આપેલો છે, અહીંયા આપણને આપેલો છે 0 અને 3 પોઈન્ટ આપેલો છે, અને અહીંયા આપણને આપેલો છે 0 અને 8 પોઈન્ટ. હવે આ જે છે આ બંનેને હું લાઈન ખેંચી નાખું છું. હવે આપણને એવું કહેવામાં આવેલું હોય કે ભાઈ એક્સ એક્સિસની અંદર રહેલું અંતર શોધવાનું છે, તો એ આરામથી શોધી શકીએ કે ભાઈ આ બે બિંદુ આપેલા છે, એક બિંદુ એ છે અને એક બિંદુ બી છે. અહીંયા બિંદુનું નામ આપી દઉં સી અને અહીંયા આપી દઉં ડી. હવે એવું કહેવામાં આવેલું હોય કે એ અને બી વચ્ચેનું અંતર કેટલું આપેલું છે, તો આપણને ખ્યાલ છે અહીંયા 1, 2, 3, આ 4, 5 અને 6. તો આ બંને વચ્ચેનું અંતર કેટલું થશે? તો આ બંને વચ્ચેનું અંતર 6 માઇનસ 4. તો એ બી વચ્ચેનું અંતર કેટલું કહી શકાશે? તો 6 માઇનસ 4 એટલે કેટલું થશે? 2. તો 2 અંતર કહી શકાશે. હવે આપણને એવું કહેવામાં આવેલું હોય કે સી અને ડી વચ્ચેનું અંતર શોધવામાં આવે, તો સી અને ડી વચ્ચેનું અંતર કેટલું થશે? તો સી અને ડી વચ્ચેનું અંતર આપણે શોધીએ તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 અહીંયા આવશે. તો આ બંને વચ્ચેનું અંતર કેટલું થશે? તો બંને વચ્ચેનું અંતર આ રીતે ઇન્ડિકેટ કરીએ તો અહીંયા સુધીનું 8 છે ટોટલ મળીને, અહીંયા કેટલું છે? 3 છે. તો 8માંથી 3 જશે તો કેટલા વધશે? તો 5, 6, 7 અને 8. તો સી ડી વચ્ચેનું અંતર કેટલું થશે? 5. તો એક્સ એક્સિસ ઉપર બિંદુ આપેલું હોય, બે બિંદુઓ આપેલા હોય તો આપણે આરામથી શોધી શકીએ. વાય એક્સિસ ઉપર બિંદુઓ આપેલા હોય તો પણ આપણે આરામથી શોધી શકીએ. પણ એ જ બિંદુઓ આપણને યામ ભૂમિતિની અંદર સમતલની અંદર આપેલા હોય તો કઈ રીતે શોધીશું, એ બહુ જ મહત્ત્વની વાત છે. તો આપણે જોઈએ છીએ કે આપણને આ રીતનું આપેલું હોય કે સમજી લઈએ કે અહીંયા આપેલો છે આપણને એક્સ એક્સિસ, અહીંયા આપણને આપેલો છે વાય એક્સિસ, અહીંયા આપણને આપેલું છે પી ક્યુ બિંદુ. આ પી બિંદુ અને અહીંયા ક્યુ બિંદુ. પી બિંદુના યામ હું લઈ લઉં છું 4 અને 6, ક્યુ બિંદુના યામ લઈ લઉં છું હું 6 અને 8. હવે પી ક્યુ બિંદુ વચ્ચેનું મારે અંતર શોધવાનું છે તો હું એક કામ કરું છું, આને હું અહીંયા આગળ અગાઉ ખેંચી નાખું છું, બરાબર. એનો મતલબ એવો થશે કે આના મારે યામ ખેંચવાના છે, બરાબર. તો આ બિંદુ કયું હશે? તો આનો એક્સ એક્સિસ એટલે કે 4 અને 0 હશે. અહીંયા આને આગળ હું ખેંચી નાખું તો આનો એક્સ એક્સિસ કેટલો હશે? 6 અને 0. જો હું આને આગળ ખેંચી નાખું તો આનો વાય એક્સિસ કેટલો હશે? 0 અને 8, જે આપણને દેખાય જ આવે છે, બરાબર. આનો વાય એક્સિસ કેટલો હશે? 0 અને 6. આ રીતે આપણે આને જોઈ શકીએ. હવે આપણે આને જોવાનું છે કે
હવે મારે પી ક્યુ વચ્ચેનું અંતર શોધવાનું છે, તો પી ક્યુ વચ્ચેનું અંતર શોધવા માટે આપણને એટલી વસ્તુનો ખ્યાલ આવે કે અહીંયા પાયથાગોરસનો નિયમ અપ્લાય કરી શકીએ. પાયથાગોરસના નિયમ મુજબ આપણે આ એક્ઝામ્પલને કરવો વધારે સરળ થઈ શકે. તો પહેલાં શું કરીએ કે આ બંને વચ્ચેનું અંતર શોધી નાખીએ, આ બંને વચ્ચેનું અંતર શોધી નાખીએ અને પાયથાગોરસનો નિયમ અપ્લાય કરી દઈએ. આને હું નામ આપી દઉં છું, તો હું પી આર, તો પી આર વચ્ચેનું અંતર કેટલું થશે? તો આપણને એટલી વસ્તુનો ખ્યાલ છે કે ભાઈ એક્સ એક્સિસનું અંતર આરામથી શોધી શકીએ. તો છ માઇનસ ચાર એટલે કેટલું થશે? બે થશે. તો ક્યુ આર, ક્યુ આર વચ્ચેનું અંતર કેટલું થશે? તો ક્યુ આર વચ્ચેનું અંતર થશે આઠ માઇનસ છ. તો આઠ માઇનસ છ એટલે કેટલું થશે? તો આઠ માઇનસ છ એટલે લખાશે બે. તો બંનેમાં કેટલું અંતર આવે છે? બે બે અંતર આવે છે. તો અહીંયા આપણે પી ક્યુ વચ્ચેનું અંતર શોધવું છે. તો પી ક્યુ વચ્ચેનું અંતર શોધવું હોય તો આપણે કયો નિયમ અપ્લાય કરી દઈએ? પાયથાગોરસનો નિયમ અપ્લાય કરીએ. તો અહીંયા શું લખાશે? પી ક્યુનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ લખાશે પી આરનો સ્ક્વેર પ્લસ ક્યુ આરનો સ્ક્વેર. તો આપણો પી આરનો સ્ક્વેર કેટલો આવેલો છે? ટુ આવેલો છે. તો અહીંયા શું લખાશે? ટુનો સ્ક્વેર પ્લસ ટુ સ્ક્વેર. તો ટુનો સ્ક્વેર કેટલા થશે? ફોર. પ્લસ ટુનો સ્ક્વેર કેટલા થશે? ફોર. ફોર પ્લસ ફોર એટલે કેટલા થશે? એઇટ. અહીંયા શું લખાશે? પી ક્યુનો હોલ સ્ક્વેર. તો પી ક્યુ, પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ આપણો આન્સર કેટલો આવશે? રૂટ એઇટ. બરાબર. તો આ અંદર આપણને આરામથી મળી ગયું. તો એ જ રીતે આપણી પાસે કોઈ પણ પોઈન્ટ હોય, કોઈ પણ પોઈન્ટ હોય તો બંને વચ્ચેનું અંતર કઈ રીતે શોધીશું? તો એ પણ બહુ જ મહત્ત્વની વાત છે. તો આપણે લઈ લઈએ બે પોઈન્ટ એક્સ વન વાય વન અને એક્સ ટુ વાય ટુ. તો જો આપણી પાસે બે પોઈન્ટ પડેલા હોય, એક પોઈન્ટ પડેલો હોય એક્સ વન વાય વન અને બીજો પોઈન્ટ પડેલો હોય એક્સ ટુ અને વાય ટુ, અને એ બંને વચ્ચેનું અંતર શોધવું હોય તો શું કરીશું? તો હું એક પોઈન્ટ લઈ રહ્યો છું, એક પોઈન્ટ લઈ રહ્યો છું હું એક્સ વન અને વાય વન અને બીજો પોઈન્ટ લઈ રહ્યો છું હું એક્સ ટુ અને વાય ટુ. તો એક પોઈન્ટ પીને નામ આપી દઈએ આપણે એક્સ વન અને વાય વન અને બીજા પોઈન્ટ ક્યુને નામ આપી દઈએ આપણે એક્સ ટુ અને વાય ટુ. બરાબર. તો આ રીતે બે પોઈન્ટ પડેલા છે તો આપણે અગાઉ ખેંચી નાખીએ. બરાબર. તો અહીંયા પણ કયો નિયમ લાગશે? પાયથાગોરસનો નિયમ લાગશે. તો અહીંયા પી પોઈન્ટ. બરાબર. તો અહીંયા શું લખાશે? એ. તો એ પોઈન્ટ એક્સ અક્ષિસ ઉપરનો પોઈન્ટ કયો હશે? તો એક્સ અક્ષિસ ઉપરનો પોઈન્ટ હશે એક્સ વન અને ઝીરો. તો ક્યુ એટલે બી. તો અહીંયા આ પોઈન્ટ કયો હશે? આને સીધો જ ખેંચવામાં આવશે તો એક્સ અક્ષિસ વાળો પોઈન્ટ હશે એક્સ ટુ અને ઝીરો. એ જ રીતે આપણે અહીંયા વાય એક્સિસ ઉપરના પોઈન્ટ આપણે શોધી નાખીએ. તો વાય એક્સિસ ઉપરનો આ પોઈન્ટ કયો હશે? તો આ પોઈન્ટ હશે ઝીરો અને વાય વન. આ પોઈન્ટ કયો હશે? તો ઝીરો અને વાય ટુ. બરાબર. હવે આપણે શું કરવાનું છે? તો આપણે પી ક્યુ વચ્ચેનું અંતર શોધવાનું છે. તો પી ક્યુ વચ્ચેનું અંતર શોધવા માટે આપણે ત્રીજો નિયમ અપ્લાય કરી શકીએ. તો આ નેવુંનો ખૂણો હોવાથી પાયથાગોરસનો નિયમ અપ્લાય થઈ શકે. તો પાયથાગોરસના નિયમ મુજબ અહીંયા શું લખી શકાય? તો પી ક્યુનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી આરનો સ્ક્વેર પ્લસ ક્યુ આરનો સ્ક્વેર. આ રીતે આપણે આને લખી શકીએ. તો પી ક્યુનો સ્ક્વેર આપણે શોધવાનો છે. તો પી આરનો સ્ક્વેર કેટલા થશે? તો પી આર, પી આર ઇઝ ઇક્વલ ટુ કેટલું અંતર થશે? તો આ જેટલું અંતર છે એટલું જ અંતર આ થશે. તો આ અંતર કેટલું હશે? તો મોટી સંખ્યા કેટલી છે? એક્સ ટુ. અને નાની સંખ્યા કેટલી છે? એક્સ વન. તો કુલ ડિસ્ટન્સ કેટલું થશે? તો એક્સ ટુ માઇનસ એક્સ વન એટલું લખી શકાશે. એ જ રીતે ક્યુ આર, ક્યુ આરનું ડિસ્ટન્સ કેટલું થશે? તો ક્યુ આરનું ડિસ્ટન્સ આ જેટલું ડિસ્ટન્સ છે એટલું ડિસ્ટન્સ આ ડિસ્ટન્સ જ આ થશે. તો એ ડિસ્ટન્સ થશે વાય ટુ માઇનસ વાય વન. તો બંનેની કિંમત હું આ સમીકરણની અંદર મૂકી દઈએ. તો અહીંયા શું આવશે? પી ક્યુ એનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા પી આર, પી આર એટલે લખાશે એક્સ ટુ માઇનસ એક્સ વન એનો હોલ સ્ક્વેર પ્લસ ક્યુ આર એટલે લખાશે વાય ટુ માઇનસ વાય વન એનો હોલ સ્ક્વેર. તો પી ક્યુ એટલે આપણો જવાબ આવશે પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર એક્સ ટુ માઇનસ એક્સ વન એનો હોલ સ્ક્વેર પ્લસ વાય ટુ માઇનસ વાય વન એનો હોલ સ્ક્વેર. તો આ શું હશે આપણો જવાબ? તો આપણે યાદ શું રાખવાનું છે? યાદ માત્ર આપણે આ એક જ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. આખી મેથડ જે હતી એ શા માટેની હતી? સમજવા માટેની હતી કે અંતર સૂત્ર કઈ રીતે આવી શકે. એટલે કે આપણને કોઈ પણ બે પોઈન્ટ આપેલા હોય કે સમજી લઈએ કે આપણને આપેલા છે કે એ વન ટુ, બીજો પોઈન્ટ આપેલો છે બી ફાઈવ સિક્સ. બરાબર. તો આ બંને વચ્ચેનું અંતર શોધવાનું છે તો શું કરીશું આપણે? તો આ બંને વચ્ચેનું અંતર શોધવાનું છે તો બે પોઈન્ટ એક પી હતો એક ક્યુ હતો, તો આપણે શું નામ આપી દઈએ આને? એ. અને સરખામણી કરી નાખીએ આપણે એક્સ વન વાય વન અને આને અને કમ્પેર કરી નાખીએ આપણે એક્સ ટુ અને વાય ટુ. તો આપણું ફોર્મ્યુલા કયું લાગશે? તો પી ક્યુનું આપણું ફોર્મ્યુલા આ રીતનું હતું કે વર્ગમૂળની અંદર એક્સ ટુ માઇનસ એક્સ વન એનો હોલ સ્ક્વેર પ્લસ વાય ટુ માઇનસ વાય વન એનો હોલ સ્ક્વેર. તો અહીંયા એક્સ ટુ વાળું એક્સ ટુ કેટલા છે? તો એક્સ ટુ અહીંયા
पांच है तो अँ पांच लखाशे, एक्स वन के तो एक है तो अँ के लखाशे एक लखाशे प्लस अँ वाय टू के छ है अँ वाय वन के तो बे है अँ आ रीते लखाशे तो पांच माइनस एक एन होल स्क्वेर एट के लखाशे चार, चार नो स्क्वेर के लखाशे सोल प्लस छ माइनस बे एट के लखाशे चार, चार नो स्क्वेर के लखाशे सोल, सोल ने सोल के लखाशे बत्रीस, बत्रीस बत्रीस ने हूँ आ रीते लखी सकूँ सोल इंटू बे बराबर। तो आनी अंदर थी सोल वर्गमूल में बहार निकल से तो के लखाशे चार चार सोल, तो आने आ रीते लखी सकूँ चार वर्गमूल अंदर बे, तो आ शू आप जवाब थे। तो आप क्या फॉर्मुला ने याद रखा है, कोईपण बे बिंदु आपेला हो तो बे बिंदु में आप शूँ करीश, एक्स टू माइनस एक्स वन एनो होल स्क्वेर प्लस वाई टू माइनस वाई वन एनो होल स्क्वेर ने आखा ने शेमा लई लीशू आप वर्गमूल अंदर लई लीशू। तो आप एकज फॉर्मुला याद रखा है, आज फॉर्मुला पर आप आखी एक्सरसाइज आनी पछीनी करवानी छे। तो पी क्यू इज इक्वल टू आप फॉर्मुला क्यों थे, तो एक्स टू माइनस एक्स वन एनो होल स्क्वेर प्लस वाई टू माइनस वाई वन एनो होल स्क्वेर। तो आप आ अंतर सूत्रनो उपयोग करीशू, आने कहेवामां आवे छे अंतर सूत्र बराबर। हवे आपणे स्वाध्याय 7.1 तरफ वळीए वधीए आपणे आगळ। तो यहाँ प्रथम एक्जाम्पल आपने आपेलो छे के आपेला बिंदुओनी जोड़ वच्चेनुं अंतर शोधो। तो आपणे बे बिंदु आपेला छे बे त्रण अने चार अने एक, आ बन्ने वच्चेनुं अंतर शोधवानुं छे। तो आपणे आ बन्नेने नाम आपी दईए ए अने बी। समझी लो कि आपणी पासे ए बिंदु ए एक्स वन वाय वन होय तो आने कम्पेर करी नाखीए एक्स वन वाय वन साथे, तो अहीं आपणे नाम आपी दईए ए बी अने त्रण अने कम्पेर करी नाखीए बी एक्स टू अने वाई टू तो आने नाम आपी दईए बी चार अने एक। हवे आपणी पासे बे बिंदु वच्चेनुं अंतर शोधवानुं फॉर्म्युला छे ए इंटू बी इज इक्वल टू वर्गमूलनी अंदर एक्स टू माइनस एक्स वन एनो होल स्क्वेर प्लस वाई टू माइनस वाई वन एनो होल स्क्वेर। तो बंने बाजू सरखामणी करी दईए तो सरखामणी करवामां आवशे तो एक्स टू एटले केटला लखाशे चार लखाशे, एक्स वन एटले केटला लखाशे बे लखाशे प्लस वाई टू एटले केटला लखाशे, वाई टू एटले लखाशे एक अने वाय वन एटले केटला लखाशे त्रण लखाशे एनो होल स्क्वेर। हवे आपणे अंतर शोधवानुं छे तो अंतर ऑलवेज हमेशा केवी संख्या आवशे, धन संख्या आवशे पॉजिटिव, कदी पण एनो आंसर ऋणमां शक्य थशे नहीं बराबर। बे बिंदु वच्चेनुं अंतर ऑलवेज केवुं होय, धन होय। तो चार माइनस बे एनो होल स्क्वेर एटले केटला लखाशे बे, बेनो स्क्वेर केटला लखाशे चार प्लस एक माइनस त्रण, त्रण एक माइनस त्रण एटले बे, बेनो वर्ग चार तो चार प्लस चार एटले केटला थशे आठ, वर्गमूलनी अंदर आठ लखाशे तो वर्गमूलनी अंदर आठ ने आपणे चार गुणिया बे आ रीते लखी शकीए। तो चारनुं वर्गमूल केटला थशे बे, तो आपणो जवाब शुं आवशे बे वर्गमूळमां बे। एटले एवुं आपणे कही शकीए कि आम आपेल बिंदुओ वच्चेनुं अंतर, बिंदुओ वच्चेनुं अंतर केटलुं छे बे वर्गमूळमां बे छे एवुं कही शकीए। एज रीते आपणे बीजो एक्जाम्पल जोईए, बीजा एक्जाम्पलनी अंदर आपणने आपेलुं छे ए माइनस पांच अने सात बी बिंदु आपेलुं छे माइनस एक अने त्रण बराबर, बे बिंदुओ वच्चेनुं अंतर शोधवानुं कीधेलुं छे। तो धारी लईए धारो के ए एक्स वन वाय वन, तो एक्स वन वाय वन एटले शुं कम्पेर करी नाखीए आपणे सरखामणी करी नाखीए, तो ए माइनस पांच अने सात बी एक्स टू अने वाय टू तो एना बराबर कम्पेरिजन करी नाखीए बी माइनस वन अने थ्री। तो आपणुं अंतर शोधवानुं फॉर्म्युला केटलुं छे, तो ए इंटू बी इज इक्वल टू वर्गमूळनी अंदर एक्स टू माइनस एक्स वन एनो होल स्क्वेर प्लस वाय टू माइनस वाय वन एनो होल स्क्वेर। तो अहीं बंनेनी किंमत मूकी दईए तो अहीं एक्स टू, एक्स टू एटले केटला लखाशे तो माइनस वन एटले के माइनस एक, माइनस 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 केवा थई जशे आ एटले के माइनस पांच अने आखानो वर्ग प्लस वाय टू, वाय टू एटले लखाशे अहीं त्रण अने अहीं वाय वन एटले लखाशे सात आखानो वर्ग। अहीं थशे वर्गमूळनी अंदर माइनस एक प्लस चार, तो माइनस एक प्लस चार सॉरी प्लस पांच, प्लस पांच एटले प्लस पांच अने माइनस एक एटले केटला थशे चार, अने चारनो वर्ग केटला थशे सोल डायरेक्ट लखी नाखीए प्लस त्रण माइनस चार एटले केटला थशे चार એટલે થશે માઇનસ ચાર, અને માઇનસ ચારનો વર્ગ શું થશે સોળ બરાબર, સોળ અને સોળ કેવા થઈ જશે
बत्रीस थशे, बराबर। तो बत्रीस ने आपणे आ रीते लखी शकीए, सोळ गुणिया बे, तो सोळनुं वर्गमूळ केटला थशे? चार, वर्गमूळनी अंदर टू, तो आ सोळ वर्गमूळमांथी बहार निकळी जशे, तो आपणो जवाब केटलो आवशे? चार वर्गमूळनी अंदर बे। एक्जाम्पल नंबर त्रण तरफ आगळ वधीए। आपणने અહીં આપેલું છે બે બિંદુઓ A અને B, બીજું બિંદુ આપણને આપેલું છે માઇનસ A અને માઇનસ B, તો આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે। તો આપણે બંનેને નામ આપી દઈએ પહેલાં, તો ધારી લઈએ કે ધારો કે A, આને આપી દઈએ A x1 અને y1 ઇઝ ઇક્વલ ટુ A બ્રેકેટમાં A અને B, બરાબર B x2 અને y2, એટલે અહીંયા લખાશે બી બ્રેકેટમાં માઇનસ એ અને માઇનસ બી, બરાબર। તો હવે આપણું ફોર્મ્યુલા કયું છે? તો આપણું ફોર્મ્યુલા એટલે કે આપણું સૂત્ર આ છે, એ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર એક્સ ટુ માઇનસ એક્સ વન એનો હોલ સ્ક્વેર પ્લસ વાય ટુ માઇનસ વાય વન એનો હોલ સ્ક્વેર, આ રીતનું ફોર્મ્યુલા છે। તો બંને કિંમત મૂકી દઈએ આની અંદર, તો એક્સ ટુ એટલે કેટલા છે? તો અહીંયા છે માઇનસ એ, બરાબર, અને એક્સ વન એટલે કેટલા છે? તો માઇનસ એ એનો હોલ સ્ક્વેર પ્લસ વાય ટુ એટલે કેટલા છે? તો માઇનસ બી, એન્ડ વાય વન એટલે કેટલા છે? તો માઇનસ બી એનો હોલ સ્ક્વેર, તો માઇનસ એ કેટલા થઈ જશે? તો માઇનસ ટુ ઇન્ટુ એ એનો હોલ સ્ક્વેર, અહીંયા લખાશે માઇનસ ટુ ઇન્ટુ બી એનો હોલ સ્ક્વેર, બરાબર। તો ટુ એનો હોલ સ્ક્વેર કેટલા થશે? તો પ્લસ થઈ જશે, અહીંયા લખાશે ફોર એ સ્ક્વેર પ્લસ અહીંયા લખાશે ફોર બી સ્ક્વેર, બરાબર। આ બંનેમાંથી હું ફોર એટલે કે ચાર અચળ તરીકે બહાર કાઢી નાખું છું, તો અહીંયા શું લખાશે? વર્ગમૂળની અંદર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, તો ચાર વર્ગમૂળમાંથી બહાર નીકળશે, તો એ કેટલા થઈ જશે? બે, બે કાઉન્સમાં એટલે બે વર્ગમૂળની અંદર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, તો બે બિંદુઓ વચ્ચેનું અંતર એ ઇન્ટુ બી એટલે શું થશે? બે કાઉન્સમાં વર્ગમૂળની અંદર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, આ શું આવશે? આપણો જવાબ આવશે। હવે એક્ઝામ્પલ નંબર બે તરફ જઈએ આગળ। એક્ઝામ્પલ નંબર બેની અંદર આપણને એવું કહેલું છે કે બિંદુઓ ઝીરો ઝીરો અને છત્રીસ પંદર વચ્ચેનું અંતર શોધો, અને બીજું આપણને કહેલું છે હવે તમે વિભાગ બેમાં ચર્ચા કરેલ બે શહેરો એ અને બી વચ્ચેનું અંતર શોધો। હવે આપણે અહીંયા બે એક્ઝામ્પલ એકસાથે કરવાના કહેલા છે। વિભાગ બેની અંદર આપણે ચર્ચા આ રીતની કરેલી હતી કે આપણને એક બિંદુ અહીંયા આપેલું હોય કે અહીંયા ઝીરો હોય, અને ઝીરોથી અહીંયાથી કોઈ 36 કિલોમીટર સુધી પૂર્વ દિશામાં કોઈ ચાલે, અને ત્યાંથી 15 કિલોમીટર સુધી કોઈ પશ્ચિમ દિશામાં ચાલે, બરાબર, આ રીતનું વિચારેલું હતું આપણે, બરાબર, સોરી ઉત્તર દિશામાં ચાલે, બરાબર। તો આપણે આ રીતનો એક્ઝામ્પલ જોયેલો હતો, તો અહીંયા કેટલા કિલોમીટર ચાલ્યા? 15 કિલોમીટર, અહીંયા કેટલા ચાલ્યા? 36 કિલોમીટર, તો આ જે પહોંચ્યો તે બિંદુ કયું હશે? તો અહીંયા એક્સ એક્સિસ, તો આ બિંદુ હશે 36, બરાબર, એનો એક્સ યામ કેટલો હશે? 36, અને એનો વાય યામ કેટલો હશે? તો 15 હશે એવું કહી શકાય, કેમ કે અહીંયાથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ કેટલું થશે? તો 15 થશે, તો એ ક્યાં પહોંચ્યો હશે? તો એ પહોંચ્યો હશે 00 બિંદુથી શરૂઆત કરીને એ બિંદુ 36 અને 15 સુધી પહોંચ્યો હશે એવું કહી શકીએ। તો હવે આપણે શું શોધવાનું છે? આ બંને વચ્ચેનું અંતર શોધવાનું છે, એટલે આપણને બંને એક્ઝામ્પલ એક સાથે અલગ અલગ રીતે પૂછેલા છે। પહેલું પૂછેલો છે બિંદુઓ 00 અને 36-15 વચ્ચેનું અંતર શોધો, અને બીજો પૂછેલો છે કે વિભાગ બેની અંદર આપેલા એ અને બી વચ્ચેનું અંતર શોધો। વિભાગ બેની અંદર આને એ નામ આપેલું હતું અને આને બી નામ આપેલું હતું, તો આપણે એને એ અને બી જ નામ આપી દઈએ, તો બંને વચ્ચેનું અંતર શોધી નાખીએ એટલે બંનેનો જવાબ આપણો આવી જશે। તો એ ઇન્ટુ બી, તો એ ઇન્ટુ બી એટલે શું થશે? તો આપણી પાસે પહેલાં બિંદુઓ લઈ લઈએ, તો એ બિંદુ કયું છે? તો એ બિંદુ એક્સ વન અને વાય વન, એટલે શું લખાશે? એ 00 સરખામણી કરી નાખીએ ધારો કે, અને બીજું બિંદુ શું લઈ લઈએ? તો બી બિંદુ લઈ લઈએ 36 અને એક્સ ટુ અને વાય ટુ, એટલે શું લખી નાખીએ આપણે? તો બી 36 અને 15,
तो आ बने वच्चे अंतर शोधवा है तो ए इंटू बी एट्ले शू लखाशे तो आप फॉर्म्यूला है एक्स टू माइनस एक्स वन एनो होल स्क्वेर प्लस वाय टू माइनस वाय वन एनो होल स्क्वेर। तो अँ एक्स टू एट के लखाशे तो एक्स टू एट लखाशे छत्रीस बराबर अने एक्स वन एट के लखाशे तो एक्स वन एट लखाशे जीरो एनो वर्ग अने अँ वाय टू एट के लखाशे पंदर अने वाय वन एट के लखाशे जीरो एनो होल स्क्वेर। तो अँ शू वे तो अँ वे छत्रीस वर्ग प्लस पंदर वर्ग तो छत्रीस वर्ग शू थे तो छत्रीस वर्ग थे छत्रीस गुणिया छत्रीस कर तो अँ थे छतरी अठार वी एक तरण तरण नौ ने एक दस छाया छाए छत्रीस छतरी अठार ओगनीस वीस ने एकवीस छ आठ ने एक नौ बे ने एक अँ थे बार ने छन्नु बराबर तो पंदर वर्ग शू थे तो पंदर वर्ग थे बसो ने पच्चीस तो आ बने ने भेगा करवामां आवशे तो अहींया शू वधशे तो नौ ने पाँच अगियार वधी एक नौ दस अगियार बार बार नो बगड़ो वधी एक बे ने एक त्रण चार ने एक पाँच एटले अहींया केटला वधशे पंदर पच्चीस तो छत्रीस नो वर्ग बार छन्नु हता तो सात साड़त्रीस नो वर्ग जोईए तो अंतिम क्यों आवे छे तो सात सात ओगण पचास तो आ नहीं होय आड़त्रीस नो जोईए तो आठ आठ ओगण पचास तो आ पण नहीं होय तो ओगणचालीस वर्ग जुए तो ओगणचालीस गुणिया ओगणचालीस करवामां आवे तो नेवे नेवे एक्यासी तो अंतिम पंदर सौ एकवीस आए तो आ कोनो वर्ग होई शके तो ओगणचालीस वर्ग होई शके तो ओगणचालीस वर्ग तो आ बने कट थई जशे तो अहींया शू वधशे ओगणचालीस किलोमीटर तो ए बी वच्चेनुं अंतर केटलुं हशे तो ओगणचालीस किलोमीटर हशे एवुं कही शकाय।